એટલે પછી તપ કરતા હોય ને તો પછી એ બાજુમાં જે નદી હોય ને એ સ્નાન કરવા જતા ને તળાવમાં એમ સ્નાન કરવા જતા એ તો દરરોજ સ્નાન કરવા જતા ને તો એક દિવસ એ સ્નાન કરતા હતા તો એના હાથમાંથી આમ જોડ લીધું અને આમ સૂર્ય નારાયણ ને ઓલું આપણે કેવાય લોટો ચડાવવા જતા હતા એમ એટલે હાથેથી જલ અર્પિત કરવા જતા હતા આપણે તો લોટો ચડાવવાનું જ કહીએ એટલે

એક માટલામાં એમાં પાણી રાખી અને માછલીમાં રાખી દે છે એમ એટલે પછી એને બધું શું કે આપડે ખાવાનું ની બધું રાખે છે ધ્યાન રાખે છે રાજા માછલી નું કે કઈ વાંધો ના આવે માછલી ને રાજા તો થોડા ટાઈમ પછી જે ખાવાનું દેવા જતા હોય ને તેમાં આમાં મટકી માં જોવે માટલામાં તો માછલી ખૂબ મોટી થઈ ગયું હોય એનું કદ મોટું થઈ ગયું એટલે એટલે માછલી પાછા મનુષ્ય અવતાર માં બોલે છે

માટલું લઈને આમાં તળાવમાં પધરાવી દે છે રાખી દે છે માછલી એટલે ન્યાય પણ રાજા જાતા એમ દર વખતે માછલી નું ધ્યાન ને એવું રાખવા એ જાતા એમ કે માછલી ને કઈ વાંધો નથી સુરક્ષિત છે ને એમ એટલે રાજા એવી રીતના ત્યાં જાતા ને એક દિવસ રાજા ત્યાં જાય છે તો ઈ જોવે છે માછલી માછલી કદ હજી મોટું થઈ ગયું હોય તળાવમાં એ ન હમાતી હોય એવડું મોટું એનું કદ થઈ ગયું એટલે રાજા ત્યારે આશ્ચર્ય ચકિત પામી જાય ક્યાં નું કહન હજી આવડું મોટું થઈ ગયું હવે મારે શું કરવું એમ એટલે પછી માછલી પાછી એમ કે છે કે મને હજી મોટું સ્થાન જોશે હું આમાંય છે પણ હું તો માછલી જ બોલી શકું છું એમ વાંધો હા એટલે એ તો નર એમાં છે એનું જ છે નર જ પણ આપડે માછલી જ બોલતા હોય ને એટલે આપણે એવી રીતના નીકળી જાય એમ એટલે પછી માછલી પાછી એમ બોલે છે કે હું નથી હલી ચલી કદ આમાં મોટું થઈ ગયું છે એટલે રાજા પાછા એના સેવકોને બોલાવીને અને ઈ માછલીને આમાં ગંગા નદીમાં પધરાવે છે ન્યાય રાખે છે ગંગા નદીમાં એટલે ન્યાય રાજા એનું ધ્યાન રાખે છે હરખી રીતના ન્યાય પોચાડી દે છે બધા સેવકોના કેવા કહેવા પ્રમાણે અને ન્યાય એનું ધ્યાન રાખતા હોય તો એક દિવસ રાજા જાય છે તો હજી ગંગાજીમાં એનું કદ બહુ મોટું થઈ ગયું હોય ગંગાજીમાં હોય એવા થઈ ગયા હોય છે એ માછલી હોય છે ની બહુ કદ મોટું થઈ ગયું હોય છે એટલે રાજાની પાછા કે છે કે રાજા તમે હું આમાંય નહિ સમાયો તમારે મને આ દરિયામાં પધરાવી જો મને દરિયામાં રાખવી જો હે તમારે મારો હું આમાંય મારું હરખું ભરણ પોષણ થતું નથી હું આમાં રહી નથી શકતી અલી ડોલી નથી શકતી એમ એટલે રાજા પછી વિચારે હે અને જેના બધા સેવકો હોય ને એને એમ કે છે કે આને સારી રીતના કઈ વાંધો ન આવે ને આ માછલી ને એવી રીતના આપણે એને દરિયામાં પહોંચાડવાની છે કે એનું જીવન હરખી રીતના વિતાવી શકે એને કોઈ વાંધો ન આવે એટલે વાત એ છે કે આ એક રીતની દંતકથાની જેમ જ થયું કે તમે જોવો ને તો નદીમાંથી કાઢીને પછી માછલીને તમે દરિયામાં નાખવું ના જોઈએ એમ નહીં તો એ પતી જાય એટલે

હું એક રાજા છું તો મારી પ્રજાની જેમત બધા જોઈએ એમ એટલે એ લઈ અને માટલામાં આપણે કીધું એમ મૂકી દે છે એટલે પછી જયારે એને દરિયામાં મુકવા જાય છે ને ત્યારે એ માછલી એમ કે છે કે હું તમારી સહાય કરીશ રાજા હવે તમે સાંભળો હું તમને એક વાત કઉ આ પૃથ્વી એકવાર પ્રલય થઈ જાય પૃથ્વીને એમ જ્યારે આ પૃથ્વીનું પ્રલય થતું હોય છે ને ત્યારે તમારે એક નાવ લઈ એના એમાં છે ને સપ્ત ઋષિઓને અને તમે અને જી આપણે જીવ હોય ને પૃથ્વી ઉપર એક એક બી બીજ ને લઈને તમારી આખા નાવમાં ભરી લેવાનું એમ અને આ જયારે પૃથ્વી પ્રલય થતું હોય છે ને ત્યારે આખી પૃથ્વી ઉપર પાણી ફરી જાય એમ પાણી સિવાય કાઈ નહીં દેખાય પૃથ્વી ઉપર એમ એટલે પછી જ્યારે તમે નાવ લઈને આની આમાં પાણીમાં હાલશો ને ત્યારે હું મોટી માછલી છું એટલે હું મારા માથા ઉપર સિંગ લઈ આવીશ અને હું એ જે તમે નાવ હશે ને એને મારી બાંધી દઈશ અને હું એ તમને આ પ્રલયમાંથી બચાવી લઈશ સપ્ત ઋષિઓને તમે જે બીજ ને એવું બધું લીધું હોય ને હું તમને એમાંથી બચાવી લઈશ એમ

કે તો પછી આપણે આફ્રિકન્સ જ છે બધા કેટલા અમુક લાખ વર્ષો પેલા બે અમુક બે લાખ કીએ ને અમુક અઢી લાખ વર્ષો કીએ તો એવું હતું કે આફ્રિકામાંથી એવું છે કે રસ્તામાં હજી આપડે બધા બધા નોખા ના પડ્યા હોય ને એના પેલા કઈક પૂર આવ્યું હોય ને કોકે બચાવી લીધા હોય ને એવી રીતના એના ઉપરથી જ આટલી સ્ટોરીઝ છે ક્રિસ્ટિયાનીટી માં મળે ઇસ્લામમાં મળે બુડાઇઝમ મળે

એટલે ટૂંકમાં મારું કહેવાનું એ જ થાય છે કે આ જે વસ્તુ છે એ તમે આમ માનો તો ભલે બાકી જેમ મેં કીધું એમ તમે શ્રદ્ધા તમારે હોય તો બધુંય સાચું ને તમારે કોઈ વસ્તુમાં શ્રદ્ધા ના હોય તો એ સાચું હોય તોય તમને ખોટું જ લાગવાનું છે એમ તો એ વસ્તુ છે આ બધી બધી ને દરેક ધર્મમાં મળી જાય દરેક જગ્યાએ આ વસ્તુ મળી જાય ને આ કથાઓ જ છે ટૂંકમાં સાચી વાત ને ને બીજું શું કેતો તો તું આના વિશે

પણ અહીં જે સપ્ત ઋષિઓની વાત થાય અરુધતી સાત ઋષિઓની વાત કરી છે તો ઈ સાત ઋષિઓ એમ તો આખી કહાની જે કોઈ છે એના વિશે જ છે કે જીવ બચી જાય છે પછી બીજા જીવ નું નિર્માણ થાય છે એટલે આ માછલી પછી એવી રીતના આપણે પૃથ્વીના પ્રલયનો ટાઈમ આવે છે એટલે રાજા પછી વિચારી લે છે કે જેમ મને માછલી કીધું હતું એવી રીતના હું કરીશ નૌકા બનાવે છે અને સપ્તઋષિઓને બધાને બોલાવીએ સપ્તઋષિઓને નહીં બધાને બોલાવે છે કે તમે આમાં બેહી જાઓ તો બધાને એમ લાગે રાજા તો ગાંડા થઈ ગયા છે એને કઈ ખબર જ નથી પડતી કે ઘરવાર મૂકીને કઈ નિયા કઈ દિવસો હાટુ ઉયુ જવાય છે હા હા પૂર તો હવે થોડી ઘણી વખત આવશે બધું ધોવાઈ જાય હા એટલે

એ દરિયામાં એ જાતા હોય માછલી આવે છે રાજા માછલી નું સ્મરણ કરે છે પ્રલય નો ટાઈમ આવી ગયો છે એમ એટલે માછલી તરત જ પાણીમાંથી ઉપર આવે છે અને એને બે સિંગ હોય છે બે સિંગ ઉપર જે આપણે નૌકાનું હોય ને એક કાણા જેવું હોય ને એ સિંગમાં એ બાંધી લે છે મામા સિંગ ભરાઈ દે છે નૌકામાં નૌકામાં એમ બે જગ્યા એટલે નૌકા જરાય ઓલી થાય નહીં એમ ભલે નહીં અને પાણી ગમે તેટલું પ્રલય હોય તો એના એને કઈ થઈ ન શકે નૌકાને ને અને એમાં બેઠા હોય એને પણ એટલે એ માછલી જેમ પાણી ઉડતું હોય ઉપર ચડતું હોય નીચે આવતું હોય દરિયાના મોજા હોય એ બધું આપણે શું કેવાય કરતા કરતા રસ્તામાં આવતા હોય તો એ નીકળી જાય છે નાવ આખી અને માછલી બધા બચાવી લે છે જેમાં નાવમાં હોય ને એટલે માછલી નાવ લઈ અને આપણે હિમાલય હોય ને એને ઉત્તર દિશામાં જઈને ભટકાવી દે પર્વત હોય વાંધો એટલે એમ કરતા કરતા હિમાલય લગી એટલે હિમાલયમાં પોચી જાય છે ને નાવ સુરક્ષિત હોય કઈ વાંધો નો આવે ને એટલે માછલી પછી અદ્રશ્ય થઈ જાય છે એટલે એમ કેવામાં આવે છે મેં આગળ કીધું કે માછલી હોય વિષ્ણુ ભગવાન નો અવતાર હોય એમ દશા અવતાર માંથી લોકમાન કીધું આપણે જે આ ત્રણેય ધર્મ છે ને યહુદી ધર્મ ને એમાંથી ઇસ્લામ ને ક્રિસ્ટિયાનીટી ને એમાંથી ઇસ્લામની તો આ ત્રણેય છે ને એ ત્રણેયમાં જ રીતે ઈઝરાયલ ની પાસે એક જગ્યા છે હજી છે એ જગ્યા એ જ

ઋષિ અને પછી રાજાજી બધા જીવને બીજ ને લઈ હોય ને ન્યાય ધીરે ધીરે કરીને ઉતારી દે છે અને રાજા એ નાવ માંથી જાય છે એટલે આવી રીતના રાજા એ બચી જાય છે અને માછલી નું ઉધાર થઈ જાય છે

વાત કરે કે તમે આવી એક કાવ્ય બનાવો એ કાવ્ય પછી તમે જોવો ને તો એવી રીતના પછી લખાય છે હજારો વર્ષો પછી એમ કીએ સમજાય ગયા ઈ વસ્તુ છે આવી રીતના આ બધી કહાનીઓ આગળ વધે ને પછી વેપાર થતો હોય અંદર અંદર બધી જગ્યાએ તો પોતપોતાની કહાનીઓ બીજાઓને આપે આની કહાનીઓ બીજાને આપે લખવાનું ચાલુ થાય ત્યાં સુધીમાં બધાય અંદર અંદર લેનદેન કરી લીધી હોય કહાનીઓ ભલે ને તો આ હતો આપણો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી દેજો અને કમેન્ટ કરીને કહેજો તમને કેવું લાગ્યું ગયું ના ગયું કેવી રીતે એમ ભલે અને આગળ કાંઈ સાંભળવું હોય અલગ જાતનું તોય તમે એવી રીતના કમેન્ટ કરીને અમને કહેજો ભલે ને અને અત્યાર સુધી તમે જયું છે આપણી વિડીયોને આ વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો થેન્ક યુ ફોર વોચિંગ પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને બેલ આઇકન દબાવી દો કે જ્યાં અમે વિડીયો જ્યારે જ્યારે મૂકતા જાય ને ત્યારે ત્યારે તમને મળતું રહીએ ભલે ને અને વાતચીત કરતા હોય જે નીકળે એમ ક્યાંક હું કઈ નીકળે કઈ વાતચીતમાં કઈ ખબર ના હોય તો આવી રીતના અમે વાત કરતા હોય સ્ટોરીઝમાં જો તમને ગમે તો પ્લીઝ એવા લોકોને શેર કરજો કે જેને ગમશે ભલે થેન્ક યુ ફોર વોચિંગ